બોડેલી રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આદિવાસી મહિલાએ મૃત બાળકને જન્મ આપતા સારી આરોગ્ય સેવાના દાવા પોકળ સાબિત થયા છે. મધ્યપ્રદેશનું એક પરિવાર તારીખ 10મીના રોજ યુવતીને પ્રસૂતિની પીડા ઉપડતા બોડેલી ખાતેના સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે સાંજના સમયે આવ્યું હતું. ડોક્ટરોએ તેની સારવાર કરી હતી, પરંતુ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર ન હોય તેને જગબુગામ ખાતેના હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી, જેના ડોક્ટરે તેને એક માસ બાદ આવવા જણાવ્યું હતું, જેથી તારીખ 11મીના રોજ આ પરિવાર પોતાના ઘરે જવા નીકળ્યું હતું. ઘરે જતા પહેલાં મહિલાના હાથમાં જે સોય લગાવવામાં આવી હતી તે કાઢવા માટે તે ફરીથી બોડેલીના સરકારી હોસ્પિટલમાં ગઈ હતી. મહિલાની સોય કાઢી તે હોસ્પિટલની બહાર 100 મીટરના અંતરે પહોંચી હતી કે ફરી આ યુવતીને પ્રસૂતિની પીડા ઉપડતા તે રસ્તા પર જ બેસી ગઈ હતી અને મહિલાએ રસ્તામાં જ મૃત બાળકને જન્મ આપ્યો હતો. હોસ્પિટલના તબીબને જાણ થતાં તે સ્થળ પર દોડી આવ્યા હતા અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. સરકાર ભલે આદિવાસી મહિલાના સ્વાસ્થ્યની ચિંતા કરતી હોય તેવા દાવા કરતી હોય, પરંતુ ગરીબ આદિવાસી મહિલાને ડોક્ટરના અભાવના કારણે એક દવાખાનાથી બીજા દવાખાનામાં જવું પડ્યું હતું અને જે રીતે એક મહિલાએ રસ્તામાં જ મૃત બાળકને જન્મ આપ્યો તે આરોગ્ય વિભાગ માટે શરમજનક કહી શકાય. નિકાલ કે તો એક મહિના બાકી તો દવા દી ડાક્ટર ને બસ ઇસલિયે ઇધર જાતે થે ને બસ સ્ટેન્ડ મે જાકે ઇધર તકલીફ હો ગઈ તો ઇસમે મેરી બહુ કો હાથ મે ઉઠા કે લેકે આયા અસ્પતાલ નજીક થા ને બહાર આકે થક ગયા બોડીલી હોય ત્યાં એમને એડમિટ કર્યા હશે જ. અને પછી ત્યાં શું થયું એ અમને ખ્યાલ નથી, પણ એમની જોડે અત્યારે એમના કેસ પેપર બી જોડે લઈને આવેલા છે, એટલે કદાચ મે બી જે પેશન્ટ છે એની જાતે જ આવતું રહ્યું હોય એવું લાગે છે. ત્યાર પછી અમારા કમ્પાઉન્ડમાં આશરે 11:30-12ની આજુબાજુ જોવામાં આવ્યું પેશન્ટને. અમારો સ્ટાફ છે 108નો જે સ્ટાફ છે એ અને બીજા અન્ય વ્યક્તિ દ્વારા સમજાવવામાં આવ્યું કે તમે અંદર આવી જાઓ અને તમને જરૂર છે એટલા માટે ગાયનેકોલોજીસ્ટ જોડે મોકલ્યા છે, પણ એમણે ઇનકાર કર્યો અને એ લોકો કેમ્પસની બહાર જતા રહ્યા. અને પછી કદાચ લેબર પેઇન એમને ઉપડ્યું હશે અને એ રસ્તામાં આવતા આવતા જ એમની ડિલિવરી થઈ ગઈ અને રસ્તામાં જ ડિલિવરી બેબી બહાર આવી ગયો એટલે ત્યાં જ આપણે ડિલિવરી કરાવવી પડે અને ત્યાં ડિલિવરી કરાવી, પણ બેબી મૃત્યુ અમૃત જ છે.